नमस्कार, आप જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. હું છું આપની સાથે દેવલ. સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગરની પોલિટેકનિક કોલેજમાં હલ્લા બોલ થયો છે. સરકારી પોલિટેકનિક કોલેજમાં એનએસયુઆઈ દ્વારા હલ્લા બોલ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ પડી રહી છે, જેને લઈને હલ્લા બોલ કરવામાં આવ્યો છે. કોલેજ તેમજ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. તો બિલ્ડિંગના છત ઉપરથી પોપડા પડતા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ રજૂઆતને ધ્યાનમાં ન લેવાતા હલ્લા બોલ કરવામાં આવ્યો છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરની અંદર પોલિટેકનિક કોલેજની અંદર સમાચાર સામે આવી રહ્યા છે. કોલેજ તેમજ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે, જેને લઈને અત્યારે હલ્લા બોલ કરવામાં આવ્યો છે. બિલ્ડિંગની છત ઉપરથી પોપડા પડતા અનેકવાર રજૂઆત કરાઈ છે, પરંતુ તંત્ર દ્વારા આંખાડા કાન કરવામાં આવે છે અને કોઈ પણ રજૂઆતને ધ્યાને નથી લેવામાં આવતું. તેને લઈને એનએસયુઆઈ દ્વારા હલ્લા બોલ કરવામાં આવ્યો છે. ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરની પોલિટેકનિકલ કોલેજના સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર એનએસયુઆઈના વિદ્યાર્થીઓ દ્વારા હલ્લા બોલ કરવામાં આવી રહ્યો છે, વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે અને પોતાની માંગણીઓને સંતોષવા માટે તેમણે હલ્લા બોલ કર્યો છે. કારણ કે અનેકવાર રજૂઆતો કરવામાં છતાં પરંતુ તેમની માંગણીઓને પૂરી કરવામાં નથી આવી, તંત્ર દ્વારા કોઈ પગલાં નથી લેવામાં આવ્યા, જેને કારણોસર આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગાંધીનગરના ગાંધીનગર પોલિટેકનિક કોલેજના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેની અંદર વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીઓ પડી રહી છે, પરંતુ તે મુશ્કેલીઓના કોઈ સમાધાન નથી થતા, તેને કારણોસર આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જમીન ઠાકર દ્વારા મોટો નિર્ણય લેવાયો હતો. હવેથી રખડતા ઢોર પકડાયા તો દંડની રકમ 3 ગણી કરવામાં આવશે અને પ્રથમ વખત 3,000 રૂપિયા દંડ કરવામાં આવ્યા હતા, ત્યારે બીજી વખત પકડાય તો 4,500 અને ત્રીજી વખત પકડાય તો 6,000 દંડ વસૂલવામાં આવશે. આ સાથે જ વ્યક્તિગત ઉપયોગમાં પશુઓ રાખતા પશુપાલકોને પણ પરમિટ અનિવાર્ય લેવી પડશે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટથી રાજકોટની અંદર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પશુપાલકોને સાવચેતી રાખવી પડશે. પશુપાલકોને પોતાના ઉપયોગ માટે જે પણ પશુઓ રાખતા હોય છે તેના માટે પણ તેમને અનિવાર્ય પરમિશન લેવી પડશે. સાથે જ રખડતા ઢોર અંગે પણ તેમણે મોટો નિર્ણય લીધો છે કે જે રીતે ઢોર અને પશુઓ પકડાઈ રહ્યા છે ત્યારે હવે ઢોર પકડાશે તો 3 ગણો દંડ પણ વસૂલવામાં આવશે. રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટની અંદર પશુપાલકોને સાવચેત રાખવાના સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે પશુપાલકોને હવે વધારે સાવચેત રહેવું પડશે, વધારે સાવધ રહેવું પડશે. કારણ કે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની અંદર બેઠક મળી હતી, જેની અંદર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. રખડતા પશુઓ અંગે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે, જેની અંદર જાહેરાત કરવામાં આવી છે કે હવે જો પશુઓ પકડાશે તો જો ત્રીજી વાર પશુ પકડાશે તો 3 ગણો દંડ પણ વસૂલવો પડશે. રાજકોટમાં આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી અને આ બેઠકમાં 28 જેટલી દરખાસ્તો તે મૂકવામાં આવી હતી અને એમાંથી 26 જેટલી દરખાસ્ત તે પસાર થઈ હતી. મહત્વની બાબત એ છે કે આ દરખાસ્તોમાં એક અતિ મહત્વપૂર્ણ જે દરખાસ્ત હતી તે રખડતા અને રજડતા ઢોર ઉપરની હતી અને એ જ દરખાસ્ત ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાની જે સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક મળી હતી તેમાં પસાર થઈ હતી. ખાસ તો આ બેઠકને લઈને જે 3 ગણો જે દંડ વસૂલવાનો જે એક ક્યાંક દરખાસ્ત મૂકવામાં આવી હતી તેને પારિત કરવામાં આવ્યો છે અને ખાસ તો કહી શકાય કે આને જ લઈને જે માલધારી સમાજના આગેવાનો છે તેને વિરોધ પણ નોંધાવ્યો હતો. મહત્વનું એ પણ છે કે આજે 3 ગણો જે દંડ વસૂલવાની જે જોગવાઈ ક્યાંક આજરોજ કરવામાં આવી તેમાં પ્રથમ વખતે 3,000 રૂપિયા ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા તરફથી વસૂલવામાં આવશે, ત્યારે બીજી વખત અગર જો ઢોર પકડવામાં આવે તો તેને 4,500 જેટલું જે દંડ છે તે ફટકારવામાં આવશે અને ત્રીજી વખત કહી શકાય કે જો ઢોર માલધારીને પકડવામાં આવે તો 6,000 રૂપિયાનો જે દંડ ફટકારવામાં આવશે. આ તમામે તમામ જે રીતના જે દરખાસ્તો જે રીતના મૂકવામાં આવી હતી તેમાં આ અતિ મહત્વપૂર્ણ દરખાસ્ત હતી અને ખાસ તો આને જ લઈને માલધારી સમાજમાં અત્યારે એક ઉગ્ર આક્રોશ પણ દેખાઈ રહ્યો છે. ત્યારે બીજી બાજુ સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે જમીન ઠાકરે પોતાના નિવેદનમાં એવું જણાવ્યું કે આ માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક જે રીતના જે અત્યારે શહેરમાં જે ઢોરના જે ત્રાસ ક્યાંક વધ્યો છે અને તેના જ કારણે ક્યાંક માલધારીઓમાં એક ક્યાંક પોતાની જે એક શિસ્તતા દેખાય તેના માટે જ ક્યાંક
आज दंड है वधारवामां आव्यो छे अने भविष्यना समय में मालधारीओ माटे मालधारी वसाहत नी पण क्यांक जाहेरात तेओ आजथी ज करी के आगामी समय में मालधारी वसाहत पण सरकार अने स्थानिक तंत्र द्वारा क्यांक वसावामां आवशे जेथी करीने मालधारी जे रीतनी जे अत्यारे जे तकलीफ पड़ी रही छे ते आगामी समय में न पड़े। રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટની અંદર રખડતા ઢોર મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેની અંદર મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે। પશુપાલકો માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે। વ્યક્તિગત પશુઓ હવે પશુઓ રાખવા માટે તેમને પરમિશન લેવી પડશે। રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ નિર્ણય લેવામાં આવ્યો છે। સાથે જ રખડતા ઢોર મુદ્દે પણ તેમણે મહત્વના નિર્ણયો લીધા છે। જેમ કે રખડતા ઢોર હવે પકડાશે તો 3 ગણો દંડ પણ વસૂલવામાં આવશે। સુરતમાં મહત્વનો ગણાતો હીરા ઉદ્યોગ હાલ મંદીના ભવરમાં ફસાયેલો છે, ત્યારે હીરા ઉદ્યોગમાં મંદી આવતા રત્ન કલાકારોની હાલત કફોડી બની છે। રશિયા અને યુક્રેન યુદ્ધ અને હવે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ થતા હીરા ઉદ્યોગ પર સીધી અસર વર્તાઈ રહી છે, ત્યારે હીરા ઉદ્યોગમાં કાચના કામના કલાકો હાલ ઘટાડી દેવામાં આવ્યા છે અને મોટા ભાગના કારખાના યુનિટો બંધ કરી દેવામાં આવ્યા છે, જેથી રત્ન કલાકારોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ કફોડી બની છે। મોટા ભાગના રત્ન કલાકારો અત્યારે બેરોજગારીનો સામનો કરી રહ્યા છે, જેને લઈને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ગુજરાત સરકાર સમક્ષ આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતની અંદર મંદીના એંધાણ આવ્યા છે, કારણ કે હાલ વિશ્વ બે પ્રકારના યુદ્ધનો સામનો કરી રહ્યું છે, રશિયા યુક્રેન યુદ્ધ અને સાથે જ હવે નવું છેલ્લા 11 દિવસથી ચાલી રહેલું ઇઝરાયલ પેલેસ્ટાઇન યુદ્ધ। વધુ વિગત સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જે દિવસ સુરતની આ હીરા ઉદ્યોગની અંદર મંદીના એંધાણ આવ્યા છે, શું છે સમગ્ર વિગત? સુરત શહેરમાં આ વખતે દિવાળી નજીક આવતા જ રત્ન કલાકારો ક્યાંક ને ક્યાંક મૂંઝાયા હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે। સતત સતત મંદીના માહોલ વચ્ચે રત્ન કલાકારો અટવાયા છે, કારણ કે અનેક અગવડતાઓ રત્ન કલાકારોને પડી રહી છે। તેને જ લઈને તેમની તરફે સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર સામે એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, અને શું શું પ્રસ્તાવ છે આવો તેમની પાસે જ જાણીએ। ખાસ કરીને ભાવેશભાઈ, જે પ્રકારે અત્યારની સ્થિતિ છે તેને લઈને રત્ન કલાકારો માટે કઈ કઈ પ્રકારની માંગ સરકાર સામે? સરકાર સમક્ષ અમે અત્યારે 5 માંગણીઓ કરી છે, જે પડતર માંગણીઓ છે। પહેલી માંગણી એ છે કે આ ઉદ્યોગની સાથે સમગ્ર ગુજરાતમાં 25 લાખ લોકો જોડાયેલા છે અને ખાલી સુરતની અંદર 7.5 લાખથી વધારે વર્કરો કામ કરે છે, તો એમને આ મંદીના માહોલની અંદર માલિકોને પણ તકલીફ પડે છે, તો આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે। અમારી બીજી માંગ છે કે 2008ની અંદર રત્નદીપ યોજના જે જાહેર કરી હતી આજના જે વડાપ્રધાન ત્યારના આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેર કરવામાં આવી હતી, એ ફરીથી શરૂ કરવામાં આવે અને એમાં વધુ જોગવાઈઓ મૂકવામાં આવે। અને અમારી જે માંગણીઓ છે કે 4 મહિનાની અંદર જે 30 વર્કરોએ સુસાઇડ કર્યું છે, એ 30 વર્કરોએ સુસાઇડ કર્યું છે એમના પરિવારોને સરકાર દ્વારા આર્થિક મદદ કરવામાં આવે। અને 1990-92ની અંદર જે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ જે હતું, એ બોર્ડ પુલ ફરીથી ચાલુ કરવામાં આવે, ની અલગથી ગ્રાન્ટ ફાળવવામાં આવે, ની બોર્ડની અંદર માલિક સરકારને કામદારના પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવે, જેથી કરી ઇન્ડસ્ટ્રીના પ્રશ્નોનું નિરાકરણ થાય। આવી માંગણીઓ લઈને અમે સરકારને આજે રજૂઆત કરી છે। ખાસ કરીને અત્યારના જે માહોલ પ્રમાણેની વાત કરવામાં આવે તો હીરા ઉદ્યોગમાં કઈ પ્રકારનો માહોલ છે અને ખાસ કરીને રત્ન કલાકારોને કઈ કઈ તકલીફો પડી? રત્ન કલાકારોની દિવાળી તો મને નથી લાગતું કે સારી જાય, કારણ કે અંધકારમાં જશે। વિશ્વ ફલક પર સુરત સિટીનું ડાયમંડ સિટી તરીકે નામ રત્ન કલાકારની મહેનતથી મળ્યું છે, ડાયમંડ બ્રુસ રત્ન કલાકારની મહેનતથી બન્યું છે, ડાયમંડ પુલ સિટી કયો, ડ્રીમ સિટી કયો, આ બધા જ સિટીઓના જે એમાં એના પાયાની અંદર રત્ન કલાકારોની મહેનત છે। તો પ્રશ્નો એવા છે, પ્રશ્નો અસંખ્ય વાર અમે સરકારને રજૂ કર્યા છે, તો આ વખતે તો દિવાળી ખૂબ જ ભયાનક જવાની છે રત્ન કલાકારો માટે, અને પ્રશ્નો પણ ખૂબ જ આવે છે। પગાર કાપી લીધા છે, પગાર આપતા નથી, છૂટા કરી દીધા છે, રોજના 4-5 પ્રશ્નો અમારી પાસે એવા આવે છે। તો જે પ્રકારે સુરતમાં રત્ન કલાકારોની દિવાળી ક્યાંક ને ક્યાંક અટવાયા છે દિવાળીએ, અને દિવાળી ખરાબ જાય તે પ્રકારની ભીતિ સેવામાં આવેલી છે,
कारण के रत्न कलाकारों जे छे तेमने अनेक अगवड़ताओ पड़ी रही छे। जो के महत्वनुं छे के सूरत डायमंड वर्कर युनियन द्वारा सरकार सामे विविध मांगो मुकवामां आवी छे, खास करीने रत्नदीप योजना के जे 2008 नी मंदी समये मुकवामां आवी हती ते फरीथी लागू करवामां आवे ते प्रकारनी मांग करवामां आवी छे, जेथी करीने रत्न कलाकारो आगळना भविष्यमां कोई पण अगवड़ता न पड़े। कारण के सतत ने सतत रत्न कलाकारोना अपघातो वधी रह्या छे ने तेना ज कारणे मंदीनो माहोल छे, एटले फरीथी आ प्रकारनो कोई घाट न सर्जाय ते माटे सूरत डायमंड वर्कर युनियन सरकार समक्ष માંગો મૂકી રહી છે। જી દિવ્ય, સમગ્ર વિગત આપવા બદલ આભાર। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી। સુરતની અંદર હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે। ગુજરાત સરકાર સમક્ષ આર્થિક પેકેજની માંગણી કરી રહ્યા છે। જૂનાગઢના ઉપરકોટમાં નમાઝ અદા કરવાનો મામલો સામે આવી રહ્યો છે। ગિરનાર મંડળના મંત્રી ગોરખનાથ બાપુનું નિવેદન સામે આવ્યું છે, જેની અંદર જૂનાગઢમાં કોમી એકતા અને ભાઈચારાથી લોકો રહે છે અને જાહેર સ્થળો પર નમાઝ અદા કરવી ન જોઈએ તેવું તેમણે જણાવ્યું છે। કોઈની લાગણી દુભાતી હોય તેવી પ્રવૃત્તિ ન કરવી જોઈએ। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી। જૂનાગઢની અંદર ગોરખનાથ બાપુનો નિવેદન સામે આવી રહ્યું છે, જેની અંદર ઉપરકોટ નમાઝ અદા કરવાને મામલે તેમણે નિવેદન આપ્યું છે। કારણ કે જૂનાગઢ શહેરની અંદર કોમી એકતા જોવા મળતી હોય છે, હિન્દુ અને મુસ્લિમો ભાઈચારાથી રહેતા હોય છે, ત્યારે કોઈની ધાર્મિક લાગણી દુભાય તેવું કાર્ય ન કરવું જોઈએ તેવું તેમનું નિવેદન છે। મુસ્લિમ એકતા પંચના ઇમ્તિયાઝ પઠાણનું પણ નિવેદન સામે આવી રહ્યું છે। ખુદાની બંદગી કરવી ગુનો નથી, નમાઝ લોકોને બંદગી કરવાનો સમય નક્કી હોય છે, તમામ જગ્યાઓ પવિત્ર હોય છે, લોકો ક્યાંના છે તે કહેવું મુશ્કેલ છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, એટલે કે હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષના જે સંતો હોય છે તેમનું નિવેદન સામે આવી રહ્યું છે। જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં જ નમાઝ અદા કરવાનો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને હાલ સમગ્ર મામલે જે નિવેદનો પણ સામે આવી રહ્યા છે, જે રીતે જોઈ શકો છો કે આ ઉપરકોટ કિલ્લાની અંદર જે કડી વાવ આવેલી છે અને ત્યાં એક લેન છે અને ત્યાં જ 8 જેટલા યુવાનો નમાઝ અદા કરતો હોવાનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। સમગ્ર મામલે હાલ વહીવટી તંત્ર પોલીસ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરીને આ વિડીયો 15 તારીખનો હોવાનું સામે આવ્યું છે અને રવિવારના સાંજના સમયે આ 8 યુવાનો દ્વારા નમાઝ અદા કરવામાં આવી છે। આ યુવાનો ક્યાંના છે, કોણ છે તે હજુ સુધી માહિતી નથી મળી, પરંતુ આ દિશાએ પોલીસ છે તપાસ કરી રહી છે, સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે। આ યુવાનો ક્યાંથી આવ્યા હતા, ક્યાંના હતા, ટિકિટ લીધી હતી કે નહીં તે સમગ્ર મામલે તપાસ છે તે ચાલી રહી છે। બીજી તરફ આ યુવાનો છે તે લેંગા જડા એટલે કે મુસ્લિમ જે પહેરવેશ હોય છે તેની અંદર જોવા મળે છે, એટલે ચોક્કસથી આ જે પાબંદી જે કહી શકાય નમાઝની એ પાબંદી તે ન છોડી શકે ને તે માટે આ નમાઝ અદા કરી હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। આ બાબતે જૂનાગઢના જે મુસ્લિમ એકતા મંચના પ્રમુખ છે તેમના દ્વારા પણ નિવેદન અપાયું છે અને તેમાં જણાવાયું છે કે જાહેરમાં નમાઝ અદા કરવી એ કોઈ ગુનો નથી અને જે રીતે જે શેરનાથ બાપુ છે ભવનાથ ગિરનાર ક્ષેત્રના જે મંત્રી તેમના દ્વારા નિવેદન અપાયું છે કે જૂનાગઢ એ કોમી એકતાનું શહેર છે, અહીં જે જાહેરમાં જે નમાઝ અદા કરીને કોઈની લાગણી ન દુભાવી જોઈએ તેવી પણ અપીલ કરી છે। આ તો બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા સમગ્ર મામલે બોલવાનો ઇનકાર કરવામાં આવ્યો છે અને હાલ પોલીસ દ્વારા સીસીટીવીના આધારે અને જે વિડીયોના આધારે તપાસ કરવામાં આવી રહી છે, એટલે ચોક્કસથી આગામી સમયમાં પોલીસ નિવેદનો પણ લઈ શકે છે આ યુવાનોના શા માટે અહીં નમાઝ અદા કરવામાં આવી ને તે સમગ્ર મામલે આગામી દિવસોમાં ખુલાસો થઈ શકે તેવી પણ એક શક્યતા વ્યક્ત થઈ રહી છે। અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ। જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢની અંદર ઉપરકોટના કિલ્લા ઉપર નમાઝ અદા કરવામાં આવી હતી, તેને લઈને દરેક ધર્મના ધર્મગુરુઓ દ્વારા નિવેદનો સામે આવી રહ્યા છે। ગોરખનાથ બાપુએ પણ નિવેદન આપ્યું છે, સાથે જ મુસ્લિમોના વડાએ પણ આ અંગે નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે બંદગી કરવી અને ખુદાની નમાઝ પડવી એમાં કોઈ ખોટું નથી અને તે દરેકનો હક છે। પશુઓની દયનીય હાલત જોવા મળી રહી છે। જામનગરના ઢોરના ડબ્બાઓમાં જ પશુનું સુરક્ષિત નથી, રખડતા ઢોરોની ડબ્બાઓમાં જ દયનીય હાલત જોવા મળી રહી છે। કાળજીના અભાવે પશુઓની હાલત દયનીય થઈ રહી છે, પૂરતો ખોરાક ન આપતા હોવાનું પણ વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે પશુ ચિકિત્સક સહિતનો સ્ટાફ ગેરહાજર હોય છે, તો જાન્યુઆરીથી હાલ સુધીમાં લગભગ 986 પશુઓના મોતનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। વધુ વિગત સાથે સંવાદદાતા સંજય વાઘેલા જોડાઈ ગયા છે। જી સંજય,
जामनगर नी अंदर विपक्ष द्वारा आक्षेप करवामां आव्यो छे के जे लोग जे पशुओने पकड़वामां आवे छे तेमनी हालत दयनीय छे, शुं छे समग्र विगत? જે ચોક્કસથી જણાવી દઉં કે જે જામનગરમાં જે રણજીત સાગર ખાતે જે ઢોરનો ડબ્બો આવેલો છે ત્યાં જે જે રખડતા પશુઓ છે તે શહેરમાં પકડીને ત્યાં રાખવામાં આવતો હોય છે, પરંતુ ત્યાં કોઈ જાતની કાળજી રાખવામાં આવતી ન હોવાનું વિરોધ પક્ષના દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે વિરોધ પક્ષે ત્યાં જે સ્થળ મુલાકાત લઈને જે નિરીક્ષણ કર્યું હતું તેમાં જે બહાર આવ્યું છે કે જે આ ઢોરના ડબ્બાની હાલત ખૂબ જ અત્યંત ખરાબ હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને તેમનું કહેવું છે કે આ જાન્યુઆરીથી જે અત્યાર સુધીમાં અહીં 886 જેટલા પશુઓના મોત થયા છે, તો બીજી બાજુ આ ઢોરના ડબ્બામાં પૂરતો સ્ટાફ નથી, આરોગ્યને તેમના કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી સહિતના અનેક પ્રશ્નોને લઈને ત્યાં આ પ્રકારની જે સમસ્યાઓ છે તે સામે આવી છે. બીજી બાજુ જે થોડા દિવસ પહેલા મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ આ ઢોરના ડબ્બાનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, ત્યાં પણ જે ઢોરનો ડબ્બો છે તેની હાલત ત્યાં ખૂબ જ ગંદકી જોવા મળી હતી, પશુઓની જે હાલત છે તે ખૂબ જ દયનીય હોય તે સામે આવ્યું હતું. જે આજે આગામી દિવસોમાં પણ આજે જે આ ઢોરના ડબ્બા છે ત્યાં કોઈ પણ પ્રકારનો સ્ટાફની ભરતી કરવામાં આવી નથી, તેને લઈને જે ઢોર છે તેની હાલત ખૂબ જ ખરાબ હોવાનું સામે આવ્યું છે. ત્યારે વિરોધ પક્ષ દ્વારા પણ આ અંગે ખૂબ જ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે તેમનું કહેવું છે કે ઢોરના ડબ્બામાં જે પશુઓ છે તેની કોઈ પણ પ્રકારની કાળજી રાખવામાં આવતી નથી અને ઢોરના ડબ્બામાં જે ગંદકી સહિતના પ્રશ્નો જોવા મળી રહ્યા છે. જી સંજય, સમગ્ર વિગત આપવા બદલ આભાર. જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જામનગરની અંદર વિપક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે જે પણ પશુઓને પકડવામાં આવે છે તેમની પૂરતી કાળજી લેવામાં નથી આવતી, જેને કારણોસર દૈનિક સરેરાશ 3 પશુઓના મોત થાય છે. ભાવનગર શહેરનો હાર્દ સમાન કાલુભા રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. ડ્રેનેજ લાઇનના કામ બાદ રસ્તાની હાલત કથળી છે. કામ બાદ રોડ નવો બનાવવા તંત્રના વરસાદી બહાના સામે આવી રહ્યા છે. કારણ કે 2 મહિનાથી વરસાદ નથી પડ્યો, પરંતુ રસ્તાનું રિપેરિંગ કામ નથી થતું, છતાં પણ રોડનું કામ બંધ છે. એટલે કે રોડનું કામ શરૂ ન કરતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અનેક રજૂઆત કરવા છતાં મહાનગરપાલિકાનું ભેદી મૌન સામે આવી રહ્યું છે. ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, ભાવનગરના રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. સરકાર દ્વારા સત્તાહી સેવા અંતર્ગત ભાવનગર શહેરની અંદર સફાઈ હાથ ધરવામાં આવી છે. ભાવનગર શહેરની અંદર સફાઈના કાર્યક્રમો થઈ રહ્યા છે, પરંતુ મુખ્ય જે પ્રશ્ન છે ભાવનગર શહેરીજનોને રોડ રસ્તાને લઈને, કારણ કે ભાવનગરના રોડ રસ્તાની હાલત જે છે અતિ દયનીય બની છે. ત્યારે ભાવનગર શહેરનો આર્ટ સમાન અને હોસ્પિટલાઇઝ વિસ્તાર જે આપણે જોઈ શકીએ છીએ કે ભાવનગરનો કાલુભા રોડ, જ્યાં આગળ અનેક હોસ્પિટલો આવે છે, બાળકોથી લઈને પ્રસૂતિ સુધીની હોસ્પિટલો આ વિસ્તારમાં આવે છે, ત્યાં આગળ તાજેતરમાં જ ગટર લાઇનના ખોદકામ કર્યા બાદ રસ્તાનું જે કામ થવું જોઈએ તે નથી થઈ રહ્યું. રસ્તા પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. રસ્તાની હાલત એટલી દયનીય બની છે કે અહીંયા આગળ રસ્તાના ખાડા તારવતા વખતે લોકોના પણ અકસ્માત થઈ રહ્યા છે. ત્યારે અનેક માંગ ઉઠી છે કે આ રસ્તો તાત્કાલિક બનાવવામાં આવે. ત્યારે તંત્ર દ્વારા ચોમાસાનું બહાનું કાઢવામાં આવ્યું હતું, પરંતુ ભાવનગરમાં વરસાદ ખેંચવાના 2 મહિના વીતી ગયા છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી છે તે કરવામાં નથી આવી. આપણી સાથે ખાસ કરીને સ્થાનિક લોકો જોડાઈ ચૂક્યા છે, તેની સાથે વાત કરશું. આપ અહીંયા ધંધાર્થીઓ છો, અહીંયા જે રીતના ધૂળ મીટી ઉતરી રહી છે, રસ્તો ખરાબ છે, કેવી તકલીફો પડી રહી છે? અનેક બહુ કેની કોઈ સીમા જ નથી, આનું વર્ણન થઈ શકે એવું જ નથી. કેમ કે કોન્સ્ટન્ટ ધૂળ ઉડે છે, ધંધામાં દે અને શરીરને હાનિકારક છે, અને અનેકવાર અવારનવાર રજૂઆત કરવા છતાંય કોઈ નક્કર પરિણામ આવેલ છે નહીં. અકસ્માતો કેવા થાય છે? પુષ્કળ સ્લીપ જ ખાઈ જાય છે ગાડી, અને બીજા નંબરમાં કે ડમરી એટલી બધી ઉડે છે કે સામેવાળાને દેખાતું નથી. હોસ્પિટલ જવાનો વિસ્તાર છે, બની શકે એટલું વહેલી તકે કરે સરકાર છે. તો જે રીતના સ્થાનિકોનો પ્રશ્ન છે કે ઢોરની ડમરીઓ છે સ્વાસ્થ્યને લઈને હાનિકારક છે, આપણી સાથે પ્રકાશભાઈ વાઘાણી જોડાઈ ચૂક્યા છે. પ્રકાશભાઈ, શું કહેશો, તંત્ર દ્વારા રોડ રસ્તાને લઈને કોઈ કામગીરી કરવામાં આવે છે કે નહીં? આ સરકારે એમાં ખાસ કરીને ભાવનગર કોર્પોરેશન દ્વારા આજથી સફાઈ ઝુંબેશ સ્વચ્છતાનું અભિયાન ચાલુ કરી, ખરેખર એને રસ્તા ઈ કાર્યક્રમમાં ભાવનગરમાં જેટલા રોડ રસ્તા જે ભ્રષ્ટાચારના કારણે ખરાબ થઈ ગયા છે એને ફરી વખત સારા કરવા પડે. સફાઈ તો પછી થશે, પણ રોડ રસ્તા એમાંય ખાસ કરીને હોસ્પિટલ ઝોન, આ કાળુભા રોડ હોસ્પિટલ ઝોન છે, અને ખાસ કરીને હું એવું માનું ભાવનગરના 2 મુખ્ય હોદ્દા ધરાવતા માન્ય કમિશનર સાહેબ અને કલેક્ટર સાહેબ, જેની ઓફિસ અને ઘર આ રસ્તો પસાર થવાનો રોડ છે, છતાં
आ रोडनी परिस्थिति एटली बधी खराब छे के अहींया दर्दीओ सारवार लेवा आवे छे અને પોતાનું આરોગ્ય વધારે બગડે છે એવી આજે આ ધૂળની ડુંબરીઓ ચડે છે. તાત્કાલિક ધોરણે આ કરવું પડે, પણ આ લોકો વરસાદનું બાનું કાઢે છે. કરવો હોય તો બધું જ થઈ શકે છે, ફક્ત બાના કાઢતા આવડે છે, સ્વચ્છતાની નામ કરે છે, પણ પહેલાં તો રસ્તાના સારા કામ કરવા પડે. તો જે રીતના સ્વચ્છતા સેવાનું કાર્યક્રમ કરે છે તે રીતના રસ્તા સેવા એ પણ કાર્યક્રમ કરવો જોઈએ. કારણ કે ફરી વખત જે રીતના દેખાઈ જઈશ કે રસ્તો ખરાબ હોવાથી અહીંયા ટ્રાફિક જામ થઈ છે. આપણે જોઈ શકીએ છીએ કે ઇમરજન્સી સેવા છે એ પણ ટ્રાફિકમાં સલવાયેલી છે, તેને પણ અહીંયા રસ્તો જે છે તે પસાર કરવા મુશ્કેલી પડે છે. લોકો જે છે પરેશાન થઈ રહ્યા છે. આ વિસ્તારની અંદર ખાસ કરીને 50થી વધારે હોસ્પિટલો આવેલી છે, જેમાં મોટાભાગના નર્સિંગ હોમ અને કહી શકાય કે બાળકો સહિત જે પ્રસૂતિના હોસ્પિટલો છે તે પણ અહીંયા આવેલા છે. જે લોકોને ખાસ તકલીફ પડે છે કે રસ્તો ખરાબ હોવાથી એક તરફ ટ્રાફિક જામ, બીજી તરફ જે ધૂળની ડમરીઓ ઉડે છે તેને લઈને પણ લોકોના જે સ્વાસ્થ્ય છે તે બગડે છે. ત્યારે જોવાનું રહ્યું કે હવે જે આ તંત્ર છે તે સફાઈની સાથે રસ્તાને પણ સારા બનાવવા માટે કામગીરી ક્યારે હાથ ધરશે અને તંત્રનું આ મુહૂર્ત છે તે મુહૂર્ત ક્યારે આવશે. હાલ સમાચારોમાં બસ આટલું જ. નમસ્કાર.